ભાવનગરના મહુવામાં સરપંચે નિયમોના ધજાગરા ઉડાવ્યા. નેપ ગામે સરપંચે સરઘસ કાઢી નિયમોને નેવે મૂક્યા. સરપંચ અને માજી સરપંચના વિજય સરઘસમાં ધજાગરા ઉડ્યા. માસ્ક વગર સરઘસમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા. અશ્વને ઊંટ પર સવાર સરપંચ અને માજી સરપંચના હાથમાં બંદૂક પણ જોવા મળી. ભાવનગરના મહુવાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. નેપ ગામે સરપંચે આ સ્થિતિમાં સરઘસ કાઢ્યું. જાણે છે કે કોરોનાના કેસીસ વધી રહ્યા છે, તેમ છતાં પણ સરપંચ અને ઉપસરપંચનો આ તમાશો જુઓ. ગામની વચ્ચે તેઓ નીકળ્યા, સરઘસ કાઢ્યું, માસ્ક વગર તેઓ જોવા મળ્યા. એટલું તો ઓછું હતું એમ અશ્વ અને ઊંટ પર સવાર થઈને તેઓ નીકળ્યા અને હાથમાં બંદૂક પણ જોવા મળી. અને આ સરઘસની અંદર મોટી સંખ્યામાં ગ્રામજનો, તેમના સમર્થકો પણ ભેગા થયા. અંબાજી મંદિરે 31 જાન્યુઆરી સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 31 જાન્યુઆરી સુધી લોકો માં અંબાના દર્શન નહીં કરી શકે. કોરોનાના કેસને ધ્યાને રાખી અને મંદિર વિભાગે આ નિર્ણય કર્યો. અગાઉ 22 જાન્યુઆરી સુધી મંદિર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. 22 તારીખે એટલે કે આજે ફરી એક વખત નિર્ણય લેવામાં આવ્યો છે. સવાર અને સાંજની આરતીનું શ્રદ્ધાળુઓ લાઈવ દર્શન તેઓ કરી શકશે, લાઈવમાં લાહવો લઈ શકશે, પરંતુ ત્યાં પ્રત્યક્ષ રીતે નહીં જઈ શકે. 31 જાન્યુઆરી સુધી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે તે સમયે કોરોનાના કેસીસ વધી રહ્યા હતા એટલા માટે 22 તારીખ સુધી આ નિર્ણય લેવાયો હતો અને એની સમય અવધિ પૂરી થઈ રહી હતી એટલે હવે તેને લંબાવીને 31 જાન્યુઆરી સુધી કરી દેવામાં આવી છે. પરંતુ ઓનલાઈન દર્શનનો લાભ લોકો લઈ શકે છે.